તહેવારોમાં પકવાનનું એક આગવું મહત્વ હોય છે અને કોઈ એવી ટ્રેડિશનલ રેસિપી જો તમે તહેવારોના દિવસે બનાવો તો મજા ઓર વધી જાય છે। તો અહીંયા આગળ આપણે જોવાના છીએ પૂરણપોળીની રેસિપી, જે આપણા ઘરોમાં વર્ષોથી બનતી આવી છે, પણ આજે આપણે જોઈશું કંઈક એવી ટિપ્સ કે જેના કારણે તમારી પૂરણપોળી ખૂબ જ સરસ બનશે અને એનું પૂરણ એક સરખું આખી પૂરણપોળીમાં તમે સરસ રીતે વણી શકશો। તો અહીંયા આગળ આપણે આવી સરસ ભરેલી ભરેલી પૂરણપોળી બનાવવાની રેસિપી જોઈશું, પૂરણ માટેની કંઈક ટિપ્સ જોઈશું અને હા, પૂરણપોળીને વણવાની બે અલગ અલગ રીત જોઈશું। તો હું છું કરિશ્મા અને આજે તમારા માટે લાવી છું ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં પૂરણપોળીની ખૂબ જ સરસ અને સરળ રેસિપી। તો ચલો જોઈએ એની રેસિપી। તો આના માટે આપણે અહીંયા આગળ એક કપ તુવેરની દાળ લીધી છે। હવે આ તુવેરની દાળને આપણે સરસ રીતે ધોઈ લેવાની છે। ઘણા લોકો ચણાની દાળની પૂરણપોળી પણ બનાવતા હોય છે અને તમે પણ એવી રીતે પણ બનાવી શકો છો। તો અહીંયા આગળ તમે તુવેરની દાળની જગ્યાએ ચણાની દાળ લઈ શકો છો। તો આપણે હવે આ તુવેરની દાળને સરસ રીતે પહેલાં ધોઈ લઈશું બે ત્રણ પાણીથી અને એનું પાણી અહીંયા આગળ કાઢી લઈશું। હવે આને આપણે એક કપ આપણે દાળ લીધી છે એટલે આપણે એને બે કપ પાણી ઉમેરી અને એને અડધો કલાક માટે પલળવા દઈશું। આવું કરવાથી દાળ ઓછા પાણીમાં જલ્દી ચડી જાય છે। તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ સરસ પોચી થઈ ગઈ છે। તો અહીંયા આગળ જે પલાળવાનું પાણી આપણે યુઝ કર્યું છે એ બધું જ પહેલાં તો આપણે કાઢી લઈશું જેથી કરીને દાળમાં એક્સ્ટ્રા પાણી ના રહે। અને હવે આ દાળને માત્ર એક કપ પાણી ઉમેરીને આપણે બાફવાની છે, એટલે કે આપણે એક કપ દાળ લીધી હતી એની અંદર એક કપ પાણી લઈશું। હવે કૂકરની અંદર આ રીતે કાટલો મૂકી અને થોડું પાણી મૂકી અને આપણે આને દાળને અલગ વાસણમાં બાફવાની છે। આ રીતે આપણે ઉપરથી વાસણ મૂકવાનું છે। આવું કરવાથી દાળ બળશે નહીં ને ચોંટશે નહીં અને ઓછા પાણીમાં પણ સરસ ચડી જશે। તો કૂકરને અહીંયા આગળ આપણે 3 સિટી માટે થવા દઈશું। હવે લોટ બાંધવા માટે આપણે અહીંયા આગળ 2 કપ ઘઉંનો લોટ લીધો છે અને એની અંદર આપણે ચપટી મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરવાથી પૂરણપોળીનો ટેસ્ટ વધી જાય છે। માત્ર ચપટી મીઠું ઉમેર્યું છે અને 1/2 ચમચી તેલ ઉમેર્યું છે। હવે આ લોટને આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે બાંધી લેવાનો છે। નરમ લોટ બાંધવાનો છે એટલે સરસ આપણે રોટલીના લોટ જેવો જરૂર મુજબ પાણી ઉમેરીને બાંધી લઈશું। હવે તમે જોઈ શકો છો કે સરસ લોટ બંધાઈ ગયો છે। સોફ્ટ રોટલી જેવો લોટ આપણે બાંધવાનો છે અને આપણે તેલવાળો હાથ કરીને પણ એની ઉપર સરસ એને મસળી લીધો છે। તો આ લોટ હવે બંધાઈ ગયો છે, આને આપણે ઢાંકીને રાખી દઈશું જ્યાં સુધી આપણું પૂરણ રેડી થશે। હવે કૂકર આપણું 3 સિટી વાગીને ઠંડુ પડી ગયું છે। કૂકરને જરૂર તમારું અલગ હોય તો તમે 1-1 સિટી એક્સ્ટ્રા પણ વગાડી શકો છો। હવે આ દાળને આપણે પૂરણ જે છે એ લીસું હોવું બહુ જરૂરી છે, પૂરણપોળી ફાટે નહીં એના માટે। તો આપણે અહીંયા આગળ પાણી ઉમેર્યા વગર જ આને આની અંદર બ્લેન્ડર ફેરવી દઈશું, હેન્ડ બ્લેન્ડર, કારણ કે જે આ પૂરણ છે આપણે ઓછા પાણીમાં બાફ્યું છે એટલે અહીંયા આગળ આપણે આ રીતે એને બ્લેન્ડરથી સ્મૂથ કરી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ આ પૂરણ હવે જે છે આપણું જે દાળનું મિક્સર છે એ સરસ સ્મૂથ થઈ ગયું છે। તો અહીંયા આગળ આપણે એને એક પેનમાં કાઢી લઈશું અને 1 વાડકી દાળ લીધી હતી એટલે આપણે અહીંયા આગળ 1 વાડકી ગોળ ઉમેરી દઈશું અને પેનને આપણે નોનસ્ટિક પેન અહીંયા આગળ લીધું છે અને એને ગરમ કરતાં કરતાં આપણે હલાવતા રહીશું। અહીંયા આગળ દાળ અત્યારે નીચે ચોંટી જશે એટલા માટે એને સરસ રીતે હલાવતા રહેવાની છે। પૂરણને થોડીવાર તમારે હલાવવું વધારે પડે છે। હવે અહીંયા આગળ 2 ચમચી પાણીમાં મેં કેસર ઘોળીને રાખ્યું છે, ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવું હોય તો પણ ચાલશે। અને આને આપણે અત્યારે જ આ પૂરણ જ્યારે બને છે તો શરૂઆતમાં જ ઉમેરી દઈશું જેથી કરીને કેસરનો રંગ પણ એની અંદર સારો ભળી જાય અને એ પાણી પણ શેકાતા વખતે બળી જાય। હવે આપણે આ પૂરણને આવી રીતે થોડીવાર હલાવતા રહીશું। પૂરણ જ્યાં સુધી ના બને ત્યાં સુધી તમારે એને હલાવતા રહે। તમે જોઈ શકો છો એનો રંગ બદલાયો છે, મારો જે ગોળ આપણે યુઝ કર્યો છે એ ઓર્ગેનિક કેમિકલ ફ્રી ગોળ છે એટલે થોડો ડાર્ક છે। હવે આની અંદર આપણે એલચીનો પાવડર ઉમેરી દઈશું, પૂરણની અંદર એલચીનો પાવડર જરૂરથી ઉમેરજો, એ ખૂબ ટેસ્ટી લાગે છે। તો આપણે એલચીનો પાવડર ઉમેરીને આપણે એને ફરીવાર આ રીતે શેકતા રહીશું।
અહીંયા તમે જોઈ શકો છો કે પૂરણ શેકાતા શેકાતા બધો જ્યારે ગોળ ઓગળીને એની અંદર મિક્સ થઈ ગયો છે દાળની અંદર, તો એનો રંગ પણ સરસ બદલાઈ ગયો છે. હવે આ ઘણું જ શેકાઈ ગયું છે, આપણે આની અંદર 2 ચમચી જેવું ઘી ઉમેરી દઈશું. 10 થી 15 મિનિટ જેવું મેં અત્યારે એને શેક્યું છે ઓલરેડી, અને હવે 2 ચમચી ઘી ઉમેર્યું છે. આપણે શરૂઆતમાં ઘી નહોતું ઉમેર્યું. ઘીથી પૂરણ લીસું પણ થાય છે અને એનો સ્વાદ પણ ઘણો વધે છે. હવે આપણે જોઈશું આ ચમચાને એની અંદર રાખીને, ચમચો ઊભો રહે છે નથી રહેતો, એટલે કે હજી પૂરણને ઘણું શેકવાની જરૂર છે. જ્યારે તમારું પૂરણ કઠણ થઈ જશે ત્યારે એ ચમચો પકડી શકશે, એટલું બધું કઠણ થઈ જશે. હવે આપણે આને જલ્દી શેકાવા માટે બધી બાજુથી ગરમી લેવા માટે આપણે એને પેનની અંદર આ રીતે પાથરી દઈશું 2 થી 3 મિનિટ માટે, જેથી કરીને આખું પૂરણ જે છે એ એક સાથે ગરમ થાય. લાંબો સમય સુધી આ રીતે નથી કરવાનું, નહીંતર એ તમારું પૂરણ બળી પણ જશે. પણ 2 મિનિટ માટે આપણે આ રીતે એને પાથરીને ધીમા તાપે રહેવા દઈશું, જેથી કરીને જે લોયાની જે ગરમી છે એનાથી આ પૂરણ જલ્દી શેકાઈ જાય. હવે તમે જોઈ શકો છો કે આપણે આને ફરીવાર ઉખેડીશું તો ઘણું જ એની અંદરનું પાણી બળી ગયું છે. પૂરણ જેટલું સરસ શેકાશે, તમે એમાં જેટલો ટાઈમ આપશો એટલી તમારી પૂરણ પોળી સહેલાઈથી અને ફાટશે નહીં અને એક સરખી બનશે. પૂરણ પોળીની મજા ત્યારે જ આવે છે જ્યારે આખી પૂરણ પોળીની અંદર એક સરખું પૂરણ ભરાયેલું હોય અને એ ફાટી ના હોય અને બહુ જ સરસ રીતે વણાઈ હોય. આના માટે મેઇન જે છે એ પૂરણનો ભાગ છે, પૂરણ સારું હોવું જરૂરી છે. તો હવે તમે જોઈ શકો છો આપણે આ પૂરણને બીજી 5 થી 7-10 મિનિટ જેવું શેકી દીધું છે. હવે આપણે એને એક વાડકીમાં કાઢીશું ચેક કરવા માટે કે આ બની ગયું છે કે નહીં. તો અહીંયા આગળ આપણે એની ગોળી વાળીને જોઈશું, હજી ગોળી નથી વળતી. આ બધા ચેક છે, તમે વચ્ચે વચ્ચે કરી શકો છો જેથી કરીને તમને આઈડિયા આવે કે તમારું પૂરણ બન્યું છે કે નહીં. અત્યારે હવે એ પેન છોડવા માંડ્યું છે, ઘણું જ સૂકું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે પાછું આપણે એને ચેક કરી લઈશું અને એની ગોળી વાળીને આપણે ફરી વખત જોઈ જોઈશું કે અને ગોળી વળે તો એ પૂરણ તમારું તૈયાર છે. તો અહીંયા આગળ સહેજ ઠંડુ થાય, આપણે વાડકીમાં જે પૂરણ લીધું છે એટલે આપણે એની ગોળી વાળીને જોઈશું. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો હજી ગરમ છે, સરસ ગોળી વળે છે, એટલે કે આ પૂરણ હવે રેડી છે અને આપણે એને બંધ કરી શકીએ છીએ, કે હવે એની અંદરની પોતાની ગરમીથી હજી થોડું શીતશે. તો હવે આપણે બીજો ચેક જે આપણે નક્કી કર્યો હતો કે ચમચો આપણે ચેક કરવાનો છે કે ચમચો એ પકડી શકે છે, એટલું કઠણ થયું છે કે નહીં. તો અહીંયા આગળ ચમચો આપણે ઊભો રહે છે અંદર, એટલે કે એ પૂરણ હવે રેડી છે. પૂરણમાં પાણીનો ભાગ રહેશે તો એ તમારી પૂરણ પોળીમાંથી બહાર નીકળી આવશે. હવે આપણે ફરીવાર આને ગેસ બંધ કરી દીધો છે અને આ રીતે પેનમાં ફેલાવી દઈશું. હવે પેન ઓલરેડી ગરમ છે, આપણે એની અંદર ફેલાવી દઈશું અને ગેસ બંધ કરી દઈશું, એટલે પેનની ગરમીથી એ વધારે સરસ જે કોરું થઈ જશે અને જલ્દી એ ઠંડુ પણ થવા માંડશે. હવે આ પૂરણ ઠંડુ થઈ ગયું છે, આપણે એને વાસણમાં કાઢી લઈશું. અહીંયા આગળ જે લોકો રેગ્યુલરલી પૂરણ પોળી બનાવે છે એમને તો તકલીફ નથી પડતી અને એમની પૂરણ પોળી તો બની જ જાય છે, પણ જે લોકો નથી બનાવતા એમને આ તકલીફ કાયમ આવતી હોય છે કે પૂરણ બહાર આવી જતું છે. તો હવે આ પૂરણ જે છે એ રેડી છે. આપણે એક વખત ઘીવાળો સહેજ હાથ કરી અને હજી આને મસળી લઈશું, જેથી કરી એટલે એને કે ફાઇનલ ટચ આપી દઈશું, જેથી કરીને પરફેક્ટ થઈ જાય અને આપણી પૂરણ પોળીમાંથી સહેજ પણ બહાર ના આવે. એટલે આ જે લોકો ને આ તકલીફ આવતી હોય છે એમને આ રીતે પૂરણને બનાવવું. હવે આપણે એના મોટા ગોળા બનાવીને રાખી લઈશું જે આપણે પૂરણ પોળીની અંદર સ્ટફ કરી શકીએ. હવે આપણે લોટમાંથી પૂરણના પ્રમાણે મોટો બોલ લઈ લઈશું, મોટો લૂવો લઈશું.
આપણે પૂરણપોળી અલગ અલગ સાઇઝીસમાં બને છે. ઘણા લોકો બહુ નાની બનાવે છે, ઘણા લોકો પતલીને ઘણી જ મોટી બનાવે છે, જે રીતે મહારાષ્ટ્રમાં વધારે ફેમસ છે, અને ઘણા લોકો વચ્ચેની સાઇઝની બનાવે છે. તો આપણે અહીંયા આગળ વચ્ચેની સાઇઝની બનાવવાના છીએ. તો હું તમને બે રીત બતાવીશ એને વણવાની. તો અહીંયા આગળ પહેલાં તો આપણે લૂવાને આ રીતે બાઉલનો શેપ આપી દઈશું, આવી રીતે દબાવતા દબાવતા, જેથી કરીને જે પૂરણ છે એની અંદર સરસ રીતે મુકાઈ જાય. અને હવે આને બધી બાજુથી આપણે સીલ કરી દઈશું, જે રીતે આપણે કચોરીમાં કરીએ છીએ એ જ રીતે આપણે કરવાનું છે. જરૂર પડે તો આપણે માવાને સહેજ અંગૂઠાથી અંદરની તરફ દબાવીને ઉપરથી આ રીતે સરસ રીતે આને સીલ કરી દઈશું. ઉપરના ભાગની અંદર ઉપર પૂરણ ના લાગવું જોઈએ, નહીં તો એ સીલ નહીં રહે અને તમારી પૂરણપોળી ફાટી જશે. અને આ જુઓ, આ ઉપરથી જે વધારાનો ભાગ છે આપણે કાઢી લઈશું. તો આ બહુ જ સરસ આપણું પૂરણ ભરેલો બોલ રેડી થઈ ગયો છે. હવે આને આપણે વણી લેવાનો છે. એના માટે આપણે થોડો કોરો લોટ લેવાનો છે. ઘણા લોકો આમાં મેંદાનો ઉપયોગ કરતા હોય છે પૂરણપોળીના લોટમાં, પણ આપણે માત્ર ઘઉંના લોટમાંથી જ બનાવવાનું, ટ્રેડિશનલી ઘઉંના લોટની જ બને છે અને એ જ સારી લાગે છે. તો આપણે એને આ રીતે હાથથી પહેલાં તો સહેજ દબાવીને એને સરસ શેપ આપી દઈશું અને પછી એને વણી લઈશું. હવે આપણે આને આપણે જેટલી આપણે ઈચ્છા હોય એટલું વણી લઈશું. આપણે એને બહુ પતલી પણ બનાવી શકીએ છીએ, પણ ટ્રેડિશનલી એ થોડી જાડી આપણે રાખીએ છીએ તો એ રીતે રાખીશું. અને આપણે બહુ નાની નાની પૂરણપોળી નથી બનાવી અહીંયા આગળ. તો આપણે આને હવે સરસ વણી લેવાની છે. તમે જોઈ શકો છો કે પૂરણ સારી રીતે બનાવવાના લીધે આ પૂરણપોળી બહુ જ સહેલાઈથી વણાઈ ગઈ છે. હવે બીજી રીતમાં આપણે જે રીતે પરાઠા વણીએ છીએ એ રીતે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આ લોટને વણી લઈશું એક લૂવો લઈને, અને પછી એની વચ્ચે આપણે જે આપણો પૂરણનો બોલ છે એ મૂકી અને બધી બાજુથી જેવી રીતે આપણે આલુ પરાઠામાં બધી રીતે કરીએ છીએ એ રીતે એને સીલ કરી દઈશું. અને ઉપરનો ભાગ આ જ રીતે કાઢી અને સરસ એને બોલ બનાવી અને વણી લઈશું. આ રીતે પણ પૂરણપોળી તમે વણી શકો છો. આ પણ બહુ સહેલી રીત છે અને આમાં પણ બહુ જ સરસ રીતે વણાય છે. તમને જે રીત માફક આવે તમે એ રીતથી વણી શકો છો, પણ આ બંને રીત તમે ટ્રાય જરૂરથી કરજો. હવે એને એક ગરમ તવી પર આપણે ઘી કે તેલ લગાડ્યા વગર બે બાજુથી સરસ શેકી લેવાની છે. આને નોનસ્ટિકની જરૂર નથી, તમે રોટલીના રેગ્યુલર તવા પર પણ બનાવી શકો છો. મારે ઇન્ડક્શન પર રેગ્યુલર તવો નથી ચાલતો એટલે હું નોનસ્ટિકમાં બનાવું છું. તમે જોઈ શકો છો કે આ બંને બાજુથી બહુ સરસ રીતે પાકી ગઈ છે. અને આપણે આ રીતે એક ચોખ્ખા કપડાથી સહેજ સહેજ દબાવીને પણ તમે પકવી શકો છો, જેથી કરીને નીચેથી બંને બાજુથી એ એક સરખી પાકી જાય. તો હવે આ પૂરણપોળી તમે જોઈ શકો છો કે બંને બાજુથી સરસ શેકાઈને તૈયાર છે અને ગરમા ગરમ પીરસવા માટે તૈયાર છે. તમે આને બનાવીને પણ રાખી શકો છો. હવે આ પૂરણપોળીને આપણે ઉપરથી ઘી ઉમેરીને પીરસવાની રહેશે. પૂરણપોળીને ઘીનું બહુ જ સરસ કોમ્બિનેશન છે, એટલે ઘી વગર પૂરણપોળી ખાવાની મજા સહેજ પણ ના આવે, એટલે આપણે સરસ રીતે ઘી લગાડી લઈશું. અને તમને હું ઉપરનું પડ ખોલીને એનું બતાવું તો એક સરખું પૂરણ તમે જોઈ શકો છો કે આખી જ પૂરણપોળીમાં એક સરખું પૂરણ ફેલાઈને ભરાયું છે, એટલે કે બહુ જ સરસ વણાઈ પણ છે. તો છે ને એકદમ સરસ અને સરળ રેસીપી. તમે પણ જરૂરથી ટ્રાય કરો. ફરી મળીએ વધુ રેસીપી સાથે ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં. ત્યાં સુધી ખાઓ પીઓ મોજ કરો.